દાદા ક્યાં ગયા? તમારા ગુણ તમારી ભૂલ ક્યાં થઈ જેને આપણે પૂછવા નથી રહ્યા એનો માંડવો નાખ્યો? માંડવો તો બરાબર તમે કરક હતો એટલે તમે કર્યો, પ્રસંગ લીધો, પણ તમે નવું જૂનું તમારી માતાનું કરો તો તમે પૂછવા રહ્યા ખરી? એના માટે તો ભુવન નહીં અમૃતની મેળી પર ભણવા ખબર પડે જ્ઞાન પુરાય છે મારી શબ્દ ની એમ કઉ છું. જો તમારી માતા જટકાઈ જતા હોય મારી વાત થી કે આ મેરડી એ મારી વાત પકડી પાડી તો તમને નહીં પકડાતી. તમારી માતાને ખબર પડી જતી હોય કે મારી આટલી જ વાત પડી છે ને મારી આટલી જ ભૂલ કરી છે, પણ કોઈ યાદ કરવા તૈયાર નથી, સુધારવા તૈયાર નથી. તમે તમારી ગુણન ભૂલ સુધારવા માટે તો ઠીક, પણ તમે યાદ કરવા તૈયાર નથી તો પછી રસ્તો કેમ નો લેશો? માતા એમ કહે છે, દાદો એવું કહે છે કે અમને પૂછ્યા વગર તમે આ કાર્ય કર્યું કે અમને ગમ્યું નહીં એટલે અમે તમને દુખ આલીએ. જો બેવને ખબર પડી હતી ને હોકારો કરો તો માણસો નહીં કરી શકતા. મેં પેલા એ કીધું કે તમારો હુરાપુરા હોય, પાંચ આખરીઓ હોય કે દાદા હોય કે કુળદેવી હોય, પણ તમારા ઘરમાં વાત પડી હશે તો મેરડી ની. પણ મારી તને એવી સલાહ છે કે તમારો અસલ દાદો છે
જે સુરા પૂરા કહેવાય, તમારી મેલડી કહેવાય, તમારી ચાઉન કહેવાય, પણ મોટા મોટું દુઃખ હોય તો મેલડી 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 મેલડી, પણ મેલડી ના થઈ જાવ ને મેલડી ને એટલું કહો કે માં અમારું બહુ તું પાટે પાડી દે, અમારું બધું ઠેકાણે પાડી દે, અને બરોબર મારું ઠેકાણું પડે, તું કઈ તને એવો ન્યાય આલીશ. જો હું રસ્તો બતાડો ન્યાય માતા દોષી ના રૂપ માં મળજો, દીકરી ના રૂપ માં મળે, અને શક્તિ ના રૂપ માં. મારી પાસે બોલી આઈ આ બીજી આઈ આમા આઈ આઈ આમા હવે આવું બેઠું વાઘની માતાઓ આમા માતા ના બોલ આપણા અમૃત ની મેલડી બોલે ને પાછી ભગવાન કઈક માતાઓ બોલતા 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 પચ્ચા વર જતા રહ્યા આમાં કઈક ની પેઢીઓ બધી માતા મેલડી છે ને મેલડી એ કળિયુગ માં એવું કહું છું કે દુઃખ આવે ને એટલે તારા બાજુ વાળા બની જાય. છેલ્લે તમારા ઘર માં ઝઘડો થયો હોય ને 5 વર્ષ પેલા એની બધા છેલ્લે જે નોકરી કરી હોય ત્યાં ઝઘડો થયો એની બધા હવે
તમે વિચાર કરો, તમે આ કળિયુગમાં કહું છું કે માંડવા નાખવા હોય તો પેલા મને બોલાવી પડે. મારે એવી કોઈ જરૂર, મારું કામ તમને તમારે જગાડવાનું છે, તમારું કામ જાગી જવાનું છે. તારા બધા આજે જો ઓછા ઓછું 35 વર્ષની માતા હોઈ ગઈ હતી. કેટલા? 35. મારા 35 મિલિટર નહીં થાય પૂછી લે. જગાડી ને. એટલે મારો સંદેશ એ છે કે ભગવાન ના ત્યાં જતા જતા મળવા આવવું પડશે. દરેક તમારા કર્મ જે ખોટા થઈ ગયા ને એને ધોવા માટે માધવ ને લાવીશું. મઢવાળી માતા ગોતી ના લે, બોલતી કરી જો તું એ બોલી, એ માતા બોલે એ તારા પાડવાનું છે. તારું બોલેલું ના પાડે તો મારો ભેખ લગાવ માતા. આજે તારો 35 વર્ષ પછી ન્યાય કરી આલ્યો. હા માન્યા. પણ એ કઈ વાયો ન્યાય એનું કારણ કે પેલા ઘરે જાય ને એટલે બાર ઉભા માતા ઉભી રાખજે અને પાંચ દીકરીઓ